नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચાર રાજકોટથી, કે જ્યાં આગળ સ્નેહ મિલન કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદની બાદબાકી કરવામાં આવી છે. શહેર બાદ જિલ્લા ભાજપના પણ સ્નેહ મિલનના કાર્યક્રમમાં બાદબાકી થઈ છે. સાંસદ રામ મોકરિયાનું આમંત્રણ પત્રિકામાં નામ નથી. ગોંડલમાં યોજાનારા ભાજપના સ્નેહ મિલનની પત્રિકામાં બાદબાકી થઈ છે. લોકસભાના બે સાંસદના નામનો ઉલ્લેખ કરાયો છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના નામની બાદબાકી થઈ છે. જિલ્લા ભાજપના સૂત્રોનો દાવો છે કે રામભાઈ શહેરમાં આવે તેથી જિલ્લાની પત્રિકામાં નામ નથી. શહેર ભાજપના નિમંત્રણ કાર્ડમાં સાંસદ કુંડારિયા અને મોકરિયાનું નામ નથી. વલસાડથી મહત્વના સમાચાર. રેલવે સ્ટેશન નજીક યુવતીની આત્મહત્યાનો મામલો. વડોદરાની યુવતી સાથે બે યુવકોએ આચર્યું હતું દુષ્કર્મ. યુવતીએ સમગ્ર ઘટના પોતાની ડાયરીમાં લખી હતી. આત્મહત્યા કેસની તપાસ કરી રહેલી પોલીસને મળી છે ડાયરી. પોલીસને હાથમાં ડાયરી આવતા ઘટસ્ફોટ થયો છે. વડોદરાના દિવાળીપુરામાં રિક્ષામાં આવેલા યુવકોએ ગુજાર્યો હતો બળાત્કાર. વેક્સિન સેન્ટરના કમ્પાઉન્ડમાં જ એક વ્યક્તિ આવી જતા બંને ભાગી ગયા. આ યુવતીએ એ વ્યક્તિને ફોનથી અન્ય મહિલાને બોલાવી. યુવતી મહિલાને બોલાવી તેના ઘરે ગઈ હતી. સૌથી મહત્વના સમાચાર કે જે યુવતી આપઘાત કર્યો છે તેની ડાયરીમાંથી આ સમગ્ર ઘટના વિશે જાણકારી મળી છે પોલીસને. પોલીસને અત્યાર સુધી આ વિશે કોઈ જાણકારી ન હતી. આ આત્મહત્યાનું કારણ હવે જે ડાયરીમાંથી જાણવા મળ્યું છે તે પ્રમાણે પોલીસે તપાસ શરૂ કરી છે. કોણ હતા આ બે યુવકો, કોની આ મદદ લેવામાં આવી હતી, જે મહિલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ડાયરીમાં તે કોણ છે, તે તમામ વિશે જાણકારી મેળવવામાં આવશે. પોલીસ હાલમાં આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી ચૂકી છે. સુરતના પાંડેસરામાં વડોદની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપી ગુડ્ડુ યાદવના રિમાન્ડ પૂરા થતા જેલ હવાલે કરી દેવાયો છે. તો પોલીસે આરોપીના રિમાન્ડ દરમિયાન ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું, જેમાં આરોપીને સાથે રાખીને ઘટનાસ્થળ પર લઈ જવાયો હતો. આ ઉપરાંત આરોપી ગુડ્ડુ યાદવનો ગેટ એનાલિસિસ ટેસ્ટ પણ કરાયો હતો. તો જ્યારે આરોપી ગુડ્ડુ યાદવ બાળકીને લઈને નીકળ્યો હતો ત્યારે તેને નજરે જોનાર લોકોના નિવેદન પણ પોલીસે નોંધ્યા હતા. સુરતમાં છેલ્લા ઘણા સમયથી બાળકીઓ ઉપર દુષ્કર્મની ઘટનામાં ખૂબ જ વધારો થયો છે. સુરતમાં એક બાદ એક બાળકીઓ ઉપર દુષ્કર્મની ઘટના સામે આવતા લાગી રહ્યું છે કે સુરત હવે બદસુરત જેવું લાગી રહ્યું છે. વડોદરાની બાળકી પર થયેલી દુષ્કર્મની ઘટનામાં કોર્ટ આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારીને સમાજમાં દાખલો બેસાડ્યો છે. ત્યારે સુરતમાં છેલ્લા 4 વર્ષમાં બનેલી ઘટના ઉપર નજર કરીએ તો વર્ષ 2018માં લિંબાયતમાં રેપ વિથ મર્ડરની ઘટના બની હતી, જેમાં 3 વર્ષની બાળકી પર પડોશમાં રહેતા યુવકે જ ઘરમાં પાશવી બળાત્કાર ગુજાર્યો. એટલું જ નહીં, દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરીને લાશને કોથળામાં છુપાવી દીધી. ત્યારે આ કેસમાં પોલીસે 19 દિવસમાં ચાર્જશીટ દાખલ કરતા કોર્ટે હેવાન આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. આવી જ ઘટના વર્ષ 2018માં ડિંડોલીમાં પણ બની હતી, જેમાં માસૂમ બાળકને નરપિશાચે એ હદે પીખી નાખી હતી કે 6 માસ સુધી સારવાર બાળકીને આપવામાં આવી તો બાળકીને બચાવવા માટે 9 ઓપરેશન કરવા પડ્યા, સાથે 200 થી વધુ ટાંકા લેવા પડ્યા હતા. આ કેસમાં કોર્ટે હવસકોર આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. તો વર્ષ 2018માં ડિંડોલીમાં આવી જ બીજી ઘટના બની હતી કે જેમાં 30 સપ્ટેમ્બરે સગાભાઈએ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું, જેમાં પોલીસે 331 દિવસમાં ચાર્જશીટ દાખલ કરતા કોર્ટે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર આરોપીને 10 માસ સ્પેશિયલ હોમમાં રાખ્યો હતો, તો સાથે 4 માસ સુધી વૃદ્ધાશ્રમમાં સેવા કરવાનો આદેશ કર્યો હતો. તો વર્ષ 2020માં હજીરામાં બાળકી સાથે રેપ વિથ મર્ડરની ઘટના બની, જેમાં હજીરામાં 4 વર્ષની બાળાને સુજીત નામનો નરાધમ ઉપાડી ગયો અને બાળકી સાથે બળાત્કાર બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું. તો પોતાની હવસ સંતોષીને આરોપીએ બાળકીનું ગળું દબાવીને હત્યા કરી દીધી. આ કેસમાં પોલીસે 40 દિવસમાં ચાર્જશીટ કરી હતી અને હજુ આ કેસ અંડર ટ્રાયલ છે. તો વર્ષ 2020માં પાંડેસરામાં પણ બાળકી સાથે રેપ વિથ મર્ડરની ઘટના બની, જેમાં ડિસેમ્બર 2020માં પાંડેસરાના પ્રેમનગરમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરાયું. દિનેશ બેસાણ નામનો હેવાન વડાપાઉં ખવડાવવાની લાલચ આપી બાળકીનું અપહરણ કરી ગયો હતો, જે બાદ બાળકીને અવાવરૂ જગ્યાએ લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. તો આ ઘટનામાં બાળકીએ પ્રતિકાર કરતા હવસકોર નરાધમે બાળકીની હત્યા કરી દીધી હતી. ત્યારે રેપ વિથ મર્ડરનો આ ચકચારી કેસ પણ હાલ અંડર ટ્રાયલ છે. આ તરફ પાટીનના હરીજમાં પ્રેમી સાથે ભાગેલી યુવતીને અપાઈ છે તાલિબાની સજા. ન્યૂઝ 18ના અહેવાલ બાદ પોલીસ એક્શનમાં આવી છે. વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી 17 થી વધુ લોકોની કરી છે અટકાયત. તાલિબાની સજાના વિડીયો અંગેના અહેવાલની અસર બાદ પાટણ એસપી કલેક્ટર તપાસના આદેશ આપી ચૂક્યા છે અને આ મામલે 17 થી વધુ લોકોની અટકાયત કરાઈ છે. ગુજરાતમાં મહિલા અત્યાચારના અનેક કિસ્સાઓ છેલ્લા થોડાક મહિનાઓથી સામે આવ્યા છે.
पाटण जिल्लाना हरिजमां प्रेम करवानी जाणे के युवती भूल करी बैठी होय तेम तालिबानी सजा युवतीने आपवामां आवी होवानो वीडियो वायरल थयो। વિડીયોમાં જે હદે યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તે જોઈને એક સમયે આપણું હૃદય પણ કંપી ઉઠે। પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોઢું કાળું કરવામાં આવ્યું, માથે મુંડન કરાવવામાં આવ્યું અને માથા પર ગરમ દેતવા મૂકી વાદી વસાહતમાં ફેરવવામાં આવી હતી। જે વિડીયો વાયરલ થયા છે એ ઘટના 2-3 દિવસ પહેલા બની હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। પાટણ એસપી અને કલેક્ટર હારીજ પહોંચ્યા છે। આ મામલે અત્યાર સુધીમાં 17 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। ઘટનામાં સંડોવાયેલા તમામ 17 જેટલા લોકોની અટકાયત કરી આવો બનાવ ફરીથી ન બને તે માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પીડિતાને પણ પોલીસ રક્ષણ સાથે તેની ઈચ્છા હશે ત્યાં મોકલી આપવામાં આવશે। જે સમાજના લોકોએ એ સમાજની દીકરી સાથે આ અમાનવીય કૃત્ય કરેલું હતું તે આશરે 17 જેટલા લોકોને ડિટેન કરવામાં આવેલા છે અને હાલમાં તેમની પૂછપરછ ચાલુ છે। પોલીસ આની અંદર સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ એક્શન લઈ અને એક દ્રષ્ટાંતરૂપ દાખલો બેસાડવા માગે છે કે આવી કોઈ બી ઘટનામાં જે કાનૂની રાહે પગલાં લીધા સિવાય કોઈ બી સમાજ કોઈ બી દીકરીની ઉપર એ સમાજની હોય કે બીજા સમાજની હોય પરંતુ કોઈ બી અમાનવીય કૃત્ય કરી શકશે નહીં એ પ્રકારના સ્ટ્રોંગ એક્શન લેવામાં આવશે। ઇસ કમ્યુનિટીમાં ઇન લોકોમાં કુછ એસી પરંપરા હૈ કે અગર કોઈ સમાજ કે ખિલાફ કોઈ જાકે કોઈ કદમ ઉઠાતા હૈ ઉનકે ખિલાફ કઈ બારી એસા બિહેવિયર કિયા જાતા હૈ પરંતુ એસા જો હુઆ હૈ વિડીયોમાં વો હમારે કાનૂન કે ખિલાફ હૈ ઓર ઇસમે જો ભી ઇન્વોલ્વડ હૈ ઉનકે ખિલાફ સખ્ત સે સખ્ત કાર્યવાહી કી જાયેગી અભી તફતીશ જારી હૈ। આ તરફ સુરતની સમાચાર કે જ્યાં આગળ સુમૂલ ડેરીમાં કામદારો વચ્ચે મારામારી થઈ છે। મારામારીમાં એક કામદારની હત્યા પણ થઈ છે। ઘટનાની જાણ મહેધરપુરા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મહેધરપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદેસર રીતે રહેતી બાંગ્લાદેશની મહિલાને ગ્રામ્ય એસઓજીએ પકડી પાડી છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમને બાતમી મળી હતી કે ચાંગોદરમાં આવેલી સત્યેશ રેસીડેન્સીમાં બાંગ્લાદેશની મહિલા ખોટું નામ ધારણ કરીને ગેરકાયદે વસવાટ કરી રહી છે। જે બાદ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સત્યેશ રેસીડેન્સીમાં રહેતી સોનુ જોશી નામની મહિલા મૂળ સિરીના હુસેનની છે અને જે મૂળ બાંગ્લાદેશની છે અને ભારતમાં આવીને ખોટી રીતે રહે છે, જેથી પોલીસે આ બાંગ્લાદેશની મહિલાની ધરપકડ કરી લીધી છે। મહિલા ટુરિસ્ટ વિઝા ઉપર આવી અને ત્યારબાદ તે પરત નહીં જઈ ભારતમાં જ રોકાઈ ગઈ હતી। આરોપી પાસેથી બાંગ્લાદેશ અને ભારતના પાસપોર્ટ પણ મળી આવ્યા છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાને ફેસબુકના માધ્યમથી ભારતીય યુવક સાથે પ્રેમ થઈ જતા તે ભારતમાં આવી હતી અને તેના પ્રેમી સાથે લિવિનમાં રહેવા લાગી હતી, જેમાં તેને હાલ 18 વર્ષની બાળકી પણ છે। જે પાસપોર્ટ મેળવવા માટે તેઓએ જે પણ ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે તે ડોક્યુમેન્ટ ક્યાં બનાવ્યા છે, એ ડોક્યુમેન્ટ કોને બનાવ્યા છે? આ બેન અત્યાર છેલ્લા 2-3 વર્ષથી ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે, દરમિયાન તેઓએ કોને આશરો આપેલ છે? એમનો ભારત આવવાનો હેતુ શું હતો? એમને ખરેખર હિતેશભાઈ જોશી સાથે મિત્રતાના કારણે આવેલ છે કે અન્ય કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હતા કે કેમ, એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાલ ચાલી રહી છે। અમદાવાદના નારોલના મંદિરમાં ચોરી થઈ છે। રામદેવ પીરના મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના છે। ચોરી કરતા આરોપીઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે। મંદિરમાં દાનપેટીમાં કરી છે ચોરી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો આ સીસીટીવીની મદદથી પોલીસે તપાસ કરવાની શરૂઆત કરી છે, કોણ છે આ ચોરો, મંદિરની અંદર ઘૂસી અને જે દાનપેટીમાંથી ચોરી કરવામાં આવી છે, અન્ય કેટલા લોકોની મદદ લેવામાં આવી હતી, એ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખી અને પોલીસ તરફથી તપાસ કરવામાં આવી રહી છે। હાલમાં સીસીટીવીના પુરાવા લઈ અને પોલીસ આગળ તપાસ કરી રહી છે। ગુજરાત પોલીસ ફોર્સમાં આવ્યા છે 6 નવા ઘાતક જવાન, જેનાથી આતંકવાદીઓ પણ થરથર કાપે છે। જી હા, અમે વાત કરી રહ્યા છીએ બેલ્જિયમ ડોગની। 12 મહિનાની તાલીમ બાદ તેમને ચેતક કમાન્ડોને સોંપાશે। સામાન્ય રીતે ગુજરાત પોલીસ વિભાગમાં ડોગ, ટ્રેકર ડોગ અને નાર્કોટિક સ્નીફર ડોગને આપણે સૌ કોઈએ જોયા હશે, પરંતુ ગુજરાત પોલીસ વિભાગની ક્ષમતામાં હવે વધુ એક મજબૂતાઈપૂર્વકનો પાયો ઉમેરાયો છે, જેમાં સમાવેશ થાય છે બેલ્જિયમ ડોગનો। આ ડોગ કોઈ સામાન્ય શ્વાન નથી, ખૂંખાર આતંકીઓ સામે બહાદુરીથી લડાઈ આપી શકે તે પ્રકારના આ ડોગ છે। આ ડોગ એટલા ઘાતક છે કે તેને ચેતક કમાન્ડોની સાથે રાખવામાં આવે છે। કોઈ પણ જગ્યાએ આતંકી હુમલો થાય અથવા તો કેમિકલ હુમલો થાય તે સમયે આ ખાસ પ્રકારના ડોગ મેદાને ઉતરતા હોય છે।
ગુજરાત પોલીસ વિભાગે 6 જેટલા બેલ્જિયમ મેલિન્સ ડોગ ખરીદ્યા છે. એ છે અસોલ્ટ ડોગ, એ ચિત્તક કમાન્ડોઝની સાથે આપણે એમને અટેચ કરી છે. અસોલ્ટ ડોગ્સ માટે ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત બેલ્જિયન મેલિનસ કરીને એક બ્રીડ છે, એ બ્રીડના 6 પપ્સને આપણે ગયા વર્ષે ખરીદ્યું હતું અને 12 માસની આ લોકોની જે તાલીમ છે અસોલ્ટની એ પૂર્ણ કરી છે. ભારતભરમાં માત્ર ગુજરાત પોલીસ વિભાગ પાસે બેલ્જિયમ મેલિનન્સ ડોગની બ્રીડ છે. આ ડોગને 12 મહિનાની કડક તાલીમ અપાઈ રહી છે. આ ખાસ પ્રકારના શ્વાનને ટ્રેનિંગ આપવા રાજ્ય સરકાર તરફથી ₹22 લાખની એક્સપ્લોઝિવ દ્રવ્યની સુગંધ પારખવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી છે. અને અસોલ્ટ ડોગ્સની જે તાલીમ આપી છે એમાં હાઉસ ઇન્ટરવેન્શન હોય, વેહિકલ ઇન્ટરવેન્શન હોય, ટેરરિસ્ટને ઇમોબિલાઇઝ કરવા માટેની તાલીમ હોય, એ તમામ પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે. પોલીસ ફોર્સના આ કિંમતી જવાનો માટે ભારતીય સૈન્યમાંથી નિવૃત્ત કર્નલ રેન્કના અધિકારીની પસંદગી કરવામાં આવી છે, જે તેમને નાઇટની આકરી તાલીમ પણ આપે છે. પોલીસ ફોર્સમાં નિવૃત્ત થયેલા ડોગ માટે પણ સરકારે અલગ વ્યવસ્થા કરી છે. હરમે સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.